બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. રાજકોટની વાત કરીએ. રાજકોટમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનો મામલો. બહુમાળી ચોક ખાતે કોંગ્રેસે રમકડાના પ્લેન બતાવીને વિરોધ કર્યો છે. ચૂંટણીના પૂર્વે ભાજપે 1400 કરોડનું આંધણ કર્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. ઇન્ટરનેશનલ ફ્લાઇટનું હજુ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડે છે. 15 ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ ખાતે સ્થાયી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સ્થાયી ટર્મિનલમાં ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ફ્લાઇટના સંચાલન માટે અન્ય સ્થાયી ટર્મિનલ બનાવવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. અસ્થાયી ટર્મિનલમાં કાર્ગોનું સંચાલન કરવામાં આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે. ગૌરવ, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે, પણ કોંગ્રેસનો દાવો છે કે એરપોર્ટનો કંઈ ઉપયોગ નથી, કંઈ ફાયદો નથી થઈ રહ્યો. શું કંઈ આક્ષેપ સાથે અત્યારે વિરોધ પ્રદર્શન? ચોક્કસ જ નિધિ, રાજકોટને જે રીતના ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું અને ત્યારથી જે સૌરાષ્ટ્રના જે લોકો હતા કે તેમને એક એવી આશા હતી કે હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે અને સાથે સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જે ઉદ્યોગો છે કે તેમનો વિકાસ થશે. પરંતુ જે રીતના જ્યારથી લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારથી અત્યાર સુધીમાં એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તે મળી નથી અને તેને કારણે જ હવે કોંગ્રેસ છે તે મેદાને આવી છે. કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આપ દ્રશ્યોની અંદર જુઓ કે કોંગ્રેસના જે નેતાઓ છે કે તે અત્યારે ક્યાંક હાથની અંદર આ પ્રકારના હવા ભરેલા પ્લેન અને નકલી રૂપિયા લઈને અહીં ઉભા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સુરેશભાઈ, આજે વિરોધ કરી રહ્યા છો, ખાસ કરીને કઈ રીતના વિરોધ કરવાનું કારણ શું અને ખાસ કરીને અત્યારે જે ટર્મિનલ બની રહ્યું છે એ અત્યારે ખાસ કરીને કાયમી ટર્મિનલ નથી, તો કઈ રીતના જુઓ છો? આ ઇન્ટરનેશનલ એટલા માટે બંધ કરવામાં આવ્યું કારણ કે અદાણીનું ઇન્ટરનેશનલ એરપોર્ટના નુકસાન જાતું હતું, એના આર્થિક નુકસાન જાતું હતું. એટલે સૌરાષ્ટ્રની પ્રજા હારે દ્રોહ કર્યો છે અને જ્યારે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં જે દ્રોહ કરવામાં આવ્યો છે અને જ્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટની સ્થાપના કરવાની વાત હતી તો ભાજપના મળે ત્યાં ત્યાં જમીન લીધી અને સરકારી પૈસા વસૂલ કરેલ છે. ચોક્કસ, મારી સાથે અશોકસિંહ વાઘેલા છે. અશોકસિંહ, કઈ રીતના આજે વિરોધ શા માટે? ભારતીય જનતા પાર્ટીએ 1400 કરોડ રૂપિયાના ખર્ચે મોટી મોટી વાતો કરી. કેન્દ્રના નેતૃત્વ, દેશની સરકાર હોય, રાજ્યની સરકાર હોય કે રાજકોટના સંસદ સભ્ય ધારાસભ્ય હોય, દરેકે મોટી મોટી વાત કરી હતી, પણ એ પ્રકારની સુવિધા સૌરાષ્ટ્ર અને રાજકોટની પ્રજાને મળી નથી. ત્યારે ક્યાંક ને ક્યાંક અમદાવાદની અંદર જે એરપોર્ટ ચાલી રહ્યું છે, એરપોર્ટ જે અદાણી અને અંબાણીની જે વારંવાર અમે કહી છે, ત્યારે અદાણીનો એરપોર્ટને નુકસાન ન જાય એટલા માટે આ ભારતીય જનતા પાર્ટી રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ અપાવી શકી નથી. આ વામળા નેતૃત્વને કમલમ કાર્યાલયો બનાવવા માટે જે કંપનીઓ પાસેથી પૈસા મળતા હતા એ પૈસાનો ઋણ ચૂકવવા માટે જે થઈ રહ્યું છે એની સામે મેં સખત વિરોધ નોંધાવ્યો. કઈ રીતના વિરોધ? આજે અમે જે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાતો જે વડાપ્રધાન મોટી મોટી વાતો કરી ગયા હતા એ આજે અમે રમકડાના પ્લેન ઉડાડી અને ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ, સાથે સાથે આ રૂપિયાનો વરસાદ વરસાવીને કહેવા માંગીએ છીએ, જો તમારા કમલમ કાર્યાલયો માટે રૂપિયા ઓછા પડતા હોય તો સૌરાષ્ટ્ર અને જનતાના રૂપિયા પણ અમે આપવા તૈયાર છીએ. ચોક્કસ, મારી સાથે પ્રવક્તા રોહિત છે. રોહિત, ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી મળી, પણ ટર્મિનલ પણ જે ઇન્ટરનેશનલ બનાવવાનું હતું એને બદલે ડોમેસ્ટિક બનાવવામાં આવ્યું છે, શું જાણવા મળ્યું છે તમે તપાસ કરી? તો આખા સમગ્ર ગુજરાતને ખબર છે કે અમદાવાદ એરપોર્ટ એ અદાણીનું છે. અદાણી એટલે ભાજપનો મોટો મળતિયો. એમને જો રાજકોટ એરપોર્ટ શરૂ થઈ જાય તો અમદાવાદ એરપોર્ટ ઉપર નુકસાન પહોંચે, એમને 1% નુકસાન ન પહોંચે એટલે રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે. તમે 1400 કરોડ પ્રજાના ટેક્સના પૈસે તમે એરપોર્ટ કરો, વડાપ્રધાનનો ડીમ પ્રોજેક્ટ કરો, હવે ક્યાં પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી, સામાન્ય વરસાદમાં ડોમ પડે, અને ગઈકાલે એરપોર્ટ ઓથોરિટી ઉપર ઇન્ડિયાનો એવો રિપોર્ટ આવે કે અહીંયા ભાઈ જે માપદંડો હોવા જોઈએ ઇન્ટરનેશનલ એરપોર્ટના એરપોર્ટના નથી. શા માટે ભાઈ ચૂંટણી પહેલા તમે સૌરાષ્ટ્રવાસીઓને બોલાવ્યા હતા મત મેળવવા માટે અને સૌરાષ્ટ્રવાસીઓને તમે મામું બનાવ્યા, પણ સૌરાષ્ટ્રવાસીઓ હોશિયાર છે, આવનારી ચૂંટણીમાં તમને જવાબ આપશે. કોઈ પણ સંજોગોએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટનું કનેક્શન મળવું જોઈએ. અરે થશે જ, સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના લોકો ખૂબ જાગૃત છે અને ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રની મહત્વની ભૂમિકા છે. સાંસદ પણ અહીંથી છે, જે રીતના પરસોત્તમ રૂપાલા છે તેમનું મોટું કદ છે, કઈ રીતના જુઓ છો? એ રજૂઆત કરશે તમારી? ભાજપના સૌરાષ્ટ્રની અંદર 3-3 કેન્દ્રીય મંત્રીઓ છે, આટલા બધા કેબિનેટ રાજ્ય સરકારના મંત્રીઓ છે, કોઈએ રજૂઆત કરવાની તસ્દી નથી લીધી. પોતે પ્લેનમાં ઉડે છે, મજા કરે છે, પ્રજા જે કરે. અરે ભાઈ, એમ ન ચાલે. પ્રજાના ટેક્સના પૈસા 1400 કરોડ રૂપિયાનું તમે એરપોર્ટ બનાવ્યું છે અને ખેડૂતોની જમીન હડપી છે. જૂનું એરપોર્ટ તો હતું જ ભાઈ, શા માટે રાજકોટથી 36 કિલોમીટર તમે દૂર ગયા છો? ક્યાંક ને ક્યાંક લોકોને ગેરમાર્ગે દોરવાનું આ મોટું કૌભાંડ છે. હવા ભરેલા જે પ્લેન છે તે પ્લેન લઈ અને આ પ્રકારે કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યું છે. આપ જુઓ કે પ્રજાના
ના પૈસે જે હિરાસર એરપોર્ટ 1400 કરોડ ના ખર્ચે બનાવવામાં આવ્યું છે, પરંતુ જ્યાં ટર્મિનલ બનાવવામાં આવ્યું છે તે ટર્મિનલ પણ કાયમી નથી, અને જે ટર્મિનલ જે કાયમી બની રહ્યું છે તે પણ ઇન્ટરનેશનલ ન હોવાનો દાવો છે તે અત્યારે કોંગ્રેસના જે તમામ નેતાઓ છે તે કરી રહ્યા છે, અને તેઓ એક જ માંગ છે તે કરી રહ્યા છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ રાજકોટને મળવી જોઈએ, અને ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય તો ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેમ હજુ સુધી ફાળવવામાં નથી આવી તે એક સવાલ છે તે અત્યારે ઉભો કરવામાં આવી રહ્યો છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટના સંચાલન માટે અન્ય સ્થાયી ટર્મિનલ બનાવવા માટેનું જે પ્લાનિંગ ચાલી રહ્યું છે, પરંતુ ક્યાંક અસ્થાયી ટર્મિનલની અંદર કાર્ગોનું સંચાલન કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે જે રીતના કોંગ્રેસના જે તમામ જે નેતાઓ છે કે તેમના દ્વારા અહીં રૂપિયા છે તે નકલી રૂપિયા છે તે ઉડાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને જે હવા ભરેલા જે પ્લેન છે તે બનાવી અને તેની અંદર સ્ટીકર છે તે મારવામાં આવ્યા છે કે 1400 કરોડના ખર્ચે તૈયાર થયેલું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના નામે બળે દર્શન જે રીતના લખવામાં આવ્યું છે, એટલે કે આ પ્રકારે ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને ટાર્ગેટ છે તે કોંગ્રેસ દ્વારા બનાવી અને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના દ્રશ્યો ઘણા સમય બાદ રાજકોટની અંદર જોવા મળ્યા છે, કારણ કે જે રીતના કોંગ્રેસ છે તે જે રીતના હવે એલર્ટમાં આવી છે, અને ખાસ કરીને ગુજરાતની અંદર રાહુલ ગાંધીનો પ્રવાસ હતો ને ત્યાર પછી એક બાદ એક કોંગ્રેસના વિરોધ છે તે ઉગ્ર જોવા મળી રહ્યા છે. જી નીતિ, બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ પૂરી માહિતી માટે. તો હવા ભરેલા પ્લેન સાથે અહીંયા ભાજપની તમામ જે કામગીરી છે તે પણ, જે દાવાઓ છે તે પણ હવા ભરેલા પ્લેન જેવા છે તેવો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જલ્દીથી આ મામલે કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.